गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक के सर पे। गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक। पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। भग्नानुत्तमराम धानाम ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परम गुरवे नमः। परम प्राचार्य गुरवे नमो नमः। હમણાં જે પદ આપણે સાંભળ્યું આધ્યાત્મિક સાધકે શું કરવું, આધ્યાત્મિક સાધક ઓછા છે આ દુનિયામાં, પણ આધ્યાત્મિક સાધક થવાનો પ્રયત્ન કરો, આત્માનો લક્ષ્ય ન હોય તો તે ગમે તેવી બહારની સાધના કરે, ત્યાગ વૈરાગ્ય તપ ઉપવાસ નિયમ જપ પર્વતમાં રહે દીક્ષા લે બધું લે, પણ જો આત્માનો લક્ષ્ય ન હોય તો એ સાચો સાધક બની શકે, એટલે કે એને સાચા આનંદની જીવનમાં પ્રાપ્તિ થાય નહીં, એ કરવા માટે જ આપણે ભેગા થયા છીએ। આપણે એ કોઈને રાજી કરવાના નથી, એ બધા રાજી જ છે, કે આપણે એમને પગે ના લાગીએ તો ગુસ્સે થાય કે ના થાય, એમને પગે ના પગે લાગીએ તો એ ન પગે લાગીએ તો ગુસ્સે ન થાય, આપણું અકલ્યાણ થાય, આપણને વિદ્યા ચડે નહીં। આપણે નાના હતા ને ત્યારે સાહેબ આવે વર્ગમાં એટલે બધા ઉભા થઈ જતા હતા એકદમ, યાદ છે ને ભાઈ? અત્યારની તો ખબર નથી જે હોય, ભગવાનના મંદિરમાં જઈએ સદગુરુના મંદિરમાં જઈએ તો બૂટ બહાર ઉતાર્યા ચંપલ બહાર ઉતાર્યા તો કલેક્ટર પણ કમિશનર પણ મોટા શેઠિયા પણ મોટું જે કંઈ તારું હોય એ બધું બહાર મૂકી નહીં આવવાનું। મેં સેવક હું, મુજે આપકા સેવક બનાઈએ, તો થોડું અઘરું પણ આવશે એ જલ્દી લઈશું, થોડું મધ્યમ આવશે તે જરા વિચારીશું, અનુભવીને એકલું આનંદમાં રહેવું રે, ભજવ પરે બ્રહ્મ બીજું કઈ ન કહેવું રે, ભજવ પરે બ્રહ્મ બીજું કઈ ન કહેવું રે। જેને આત્માનો અનુભવ થયો છે તેણે, અથવા જેને આત્માનો અનુભવ કરવો છે, બંનેને માટે, જેને અનુભવ થઈ ગયો છે એને સુપરલેટિવ ડિગ્રીમાં લાગુ પડે છે, જેને હજુ કરવો છે એને કમ્પેરેટિવ ડિગ્રીમાં લાગુ પડે છે। શું કરવું?
don't prefer to remain in the crowds. Be alone. Ekant vasne vakhana. Mahavirna bodhne patra kon? Mahavirna bodhne patra. Ekant vasne भले एकांत वास न राखी शक्य तो पण एकांत वास मा जे आत्मज्ञान थाय કે આપણે બધા સર્કસ માં જતા હોય ત્યારે આત્મજ્ઞાન થાય ન થાય સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી મન ત્યાગી બુદ્ધિ ત્યાગી આપા શુદ્ધ કી નો હે અને મહાવીર ભગવાન એમની શાસ્ત્રીય પરિભાષામાં શું કહે છે વિવિક્ત શય્યાસન ભગવાન શું કહે છે એને વિવિક્ત શય્યાસન નામનું તપ કહે છે ફોર્મ ધ હેબિટ ઓફ સ્ટેઇંગ એન્ડ રિમેનિંગ ઇન સોલિટ્યુડ એલોન ફોર્મ ધ હેબિટ નોબડી ઇઝ રિક્વાયર્ડ ભગવાન અંદર છે અને અવલંબન માટે ભગવાન બહાર છે મૂર્તિ અથવા ગુરુદેવનું ચિત્રપટ બસ પછી બે ચાર કલાક સામૂહિક સાધના પણ કરવાની બધાને માટે એક સરખું નથી સામૂહિક સાધના કરવાથી એકાંત સાધના કરવાની યોગ્યતા આવે છે અને એકાંત સાધના બરાબર કરવાથી સાક્ષાત આત્મધર્મમાં પ્રવેશ થાય છે કોમ્પ્લિમેન્ટરી સપ્લિમેન્ટરી સપ્લિમેન્ટરી કોમ્પ્લિમેન્ટરી ભજવ પરિબ્રહ્મ બીજું કઈ ન કહેવું રહે પરિબ્રહ્મ એટલે પરમાત્મા પરિબ્રહ્મ એટલે ભગવાન પરિબ્રહ્મ એટલે તું જે માનતો હોય તે ઈષ્ટદેવ નામ ગમે ત્યાં બુદ્ધ વીર જીન હરિહર બ્રહ્મા યા ઉસકો સ્વાધીન કહો ભજવું એટલે બંને જ ભજવું ના વખાણ કરવા ભજન To sing in the praise of the Lord and the preceptor. Paramatma ane Sadguru na smaran ma gavu nachu vagere. Bhakti marg maa gadu budhu aave. Aam to puja maa pan aave jane. Tarnat Bhagavan is puja maa aave jane. બીજું કઈ ન કહેવું રે દુનિયાની પંચાત્મા બહુ પડવું નહીં કારણ કે એનો અંત નથી ભગવાન કહે છે વિકથા કરવી નહીં એમ કહો છો મિત્ર વિદ્વાન લોકો એવું કહે આપણે સાદી ભાષામાં વિદ્વાન લોકો શું કહે વિકથા કરવી દુનિયાની પંચાત કરવી નહીં આપણે એક 50-100 વર્ષની જિંદગી નાની એમાં વિવિધ રીતો જતા રહ્યા અને છેલ્લા 5-10 તો નકામાં જવાના અર્ધ મૃતક સમ બુઢા બનો 80-82 થશે પછી શું ખાટલામાં પડ્યા રહેવાનું કોઈ બોલે નહીં કઈ ચાલે નહીં પોતાને કઈ યાદ રહે નહીં હા અને પેશાબ પાણી પણ પથારીમાં થઈ જાય કઈ ખબર પડે 82-85 પછી એવું થાય એટલે એ કાઢી નાખવાના અને જે ગયા તરી તો ગયા પાણીમાં અને બીજા 10 ગયા બોધ ગઈ થોડી રહી અબ તો સુરત સભા બોધ ગઈ થોડી રહી અબ તો સુરત સભા આગળ કહે છે
હરિજનો ને અન્ન આપી માન દેવા રે. 68 તીર્થ ઘર ને આંગણે માની લેવો રે, 68 તીર્થ ઘર ને આંગણે માની લેવો રે. બધા મનુષ્યો ને બધા તીર્થો કરવાની જોગવાઈ પણ હોતી નથી, ભાવના પણ હોતી નથી, શ્રદ્ધા પણ હોતી નથી, તાલવેલી પણ હોતી નથી, એવો સંકલ્પ પણ હોતો નથી. કઈ વાંધો નહીં, જેને ઘેર સત્પુરુષ આવ્યા, જેને ઘેર સદગુરુ પ્રેમથી પધાર્યા, જેને ઘેર સાચો સત્સંગ થયો, જેને ઘેર પ્રભુની સાચી ભક્તિ નિષ્કામ, એ યાદ રાખો. ભક્તિ તો ઘણા કરે છે. સકામી સુમિરન કરે પાવે ઉત્તમ ધામ, નિષ્કામી સુમિરન કરે પામે અવિચળ ધામ. ટેમ્પરરી સુખ જોઈતું હોય તો ભગવાનની સકામ ભક્તિ કરવી, પણ કાયમી સુખ, શાશ્વત સુખ, સાચું સુખ જોઈતું હોય તો ભગવાન પાસે કઈ માંગવું નહીં. કે સાહેબ મન તો મન થઈ જાય, કઈક માંગી લેવાનું, મન થઈ જાય તો એમ માંગુ. હે પ્રભુ મને જે યોગ્ય હોય તે આપજો, હે પ્રભુ મને જે યોગ્ય હોય તે આપજો. ભગવાન અંતર્યામી છે, ભગવાનને બધી ખબર છે કે આપણી રિક્વાયરમેન્ટ શું છે ને આપણે શું જોઈએ છે, આપણે કેટલું જોઈએ છે ને આપણે કેટલું વધારાનું ખોટું માંગીએ છે, બધી ભગવાનને ખબર. અને હરિજનોને અન્ન આપી, અન્ન કહેતા બાકીના દાન પણ સમજી લેવા. ગૃહસ્થનો મુખ્ય ધર્મ દાન છે, ગૃહસ્થનો મુખ્ય ધર્મ. આમ તો આચાર્ય બે ધર્મ કહે છે, કયા બે? ગૃહસ્થના મુખ્ય બે ધર્મ કયા? ભક્તિ અને દાન. કોણ કહે છે એવું? રયણસારમાં કુંદકુંદ સ્વામી કહે છે કે ગૃહસ્થ ના બે મુખ્ય ધર્મ છે, જે વિના ગૃહસ્થ પણ હોય જ નહીં. એક પરમાત્મા સદગુરુની સંતોની ભક્તિ અને દાન. આ બે આપણે ન કરીએ તો આપણે ગૃહસ્થ નથી ને મુનિ તો છે જ નહીં, તો આપણે શું? ભૂત. કે જે આપણે ગૃહસ્થ નહીં ને મુનિ નહીં તો આપણે કોણ? કે આપણે ભૂત. પેલા બાબરા ભૂત હોય ને, આપણે બાબરા ભૂત. અને એનું ફળ શું એ સમજવાનું. આ જીવન કેદની સજા, આ જીવન એટલે આવા 5-25 વર્ષ નહીં, હો એટલા તો નીકળી જાય. માન દેવા રે, દાન આપવાની વિધિ જગતના જીવોને ખબર નથી. દાન દેનાર એમ માને છે કે હું બીજા ઉપર ઉપકાર કરું છું. જ્યારે સંતો વિવેકી મનુષ્યો એમ માને છે કે અહો મારે ઘેર સંત પધાર્યા, અહો મારે આવો સુંદર સંતજનોને, ભક્તજનોને, સાધક જીવોને એમની સેવા કરવાનો મને લાભ મળ્યો, ધન્ય છે મારું જીવન, તેઓએ મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે એમ કરીને જેમને દાન દે એને ઘણું સન્માન આપે. આપણો લોભ ઘટાડવાનું આપણને એક ઉત્તમ તપ આપી એ લોકો. આપણામાં લોભ બહુ છે, એ લોભ ઘટાડવાની આપણને તપ આપી, એટલે આપણે એમને કહીએ છીએ થેન્ક્સ અ મિલિયન, હું આપને હૃદયથી આપનો આભાર માનું છું. તમે શું કહો છો ભાઈ? દાન દે મન હર્ષ વિશેષ, એમ કહો છો? એમ કહો છો ને ભાઈ? અમારે વિદ્વાનની ભાષામાં થોડું બોલવું પડે, અહીંયા 5% વિદ્વાન હોય, 10%
કોક વાર બોલી બોલવામાં દાન બોલી ગયા અને 500,000 વધારે આપ્યા તો મનમાં પસ્તાવો ન કરવો કે અરે રે આ તો બોલી ગયા, બોલતા બોલી ગયા. કુછ નહીં, ભાવપૂર્વક જેટલું દીધું છે એનું 1,000 ગણું, 1,00,000 ગણું, 10,00,000 ગણું, 1,00,00,000 ગણું કે 1,00,000,000 ગણું અવશ્ય મળવાનું છે, પણ એની પરવા નથી, જોઈતું નથી, જોઈતું નથી. દાનનું ફળ એટલું જ ચાહું છું કે હે પ્રભુ મારો લોભ નાશ પામો, હે પ્રભુ મારો લોભ નાશ પામો અને નિર્લોભી સંતોષ આનંદ ધર્મ મને પ્રગટો, મને અનુભવ થાય એવું માગી. આગળ કહે છે, વેદાંત પદ્ધતિ લગાયેલું છે પદ, એક જ જાણી આત્મા કોઈને દુઃખ ન દેવું રે, સુખ દુઃખ આવે સહેજ માતે તો સહીને રહેવું રે. અહીંયા એક જ કીધું છે, એક સરખો. ઘણીવાર કૃપાળુદેવ પણ શું કહે છે, જગત આત્મરૂપ માનવામાં આવે. શું કહે છે ભાઈ, કેટલા કેટલા હું આંખ, કેટલા હું આંખ અને કેટલા હું મુદ્દો પહેલો, જગત આત્મરૂપ માનવામાં આવે. હવે ટેવ પાડવાની, બાબલો છે ને, આ મારો બાબલો, મારો બાબલો, એવું નહીં કરવાનું. બાબો મિત્ર પુત્ર માતાઓને ખોટું લાગે, તમારો દીકરો કોઈ લેવાનો નથી, હવે તમારો દીકરો કોઈ લઈ નહી લે, મિત્ર પુત્ર માનું, નહી તો મોહ થાય. મોહ થાય તો નીચે જવું પડે, ભાઈઓ મારા પૈસા, મારા બંગલા. એ ધર્મમાં આવું આવે, હા ધર્મ એટલે સત્યના રસ્તે શ્રદ્ધા કરવી, સત્યની શ્રદ્ધા કરવી, સત્યનું સ્મરણ કરવું અને સત્યનો અનુભવ કરવો, એને સાક્ષાત ધર્મ કહે છે. તો આપણે ઘેર મંકરા થઈ ગયા તો મારી ન નાખવા, પણ વાળી અને બહાર કાઢી મૂકવા, પણ પછી ફ્લિટ કાઢવું એટલે એની ગંધથી એ લોકો આવે. એવી દરેક વસ્તુમાં દરેક સમયે આપણે ઘેર ભિખારી આવ્યો છે એ આપણા ઉપર ઉપકાર કરવા આવ્યો છે કે હું પણ પહેલા તમારા જેવો હતો, પણ મેં કોઈ દી દાન દીધું નહીં અને બધાને હળદૂત કર્યા એટલે આજે હું આવો થયો છું. આજે તમે, હું તમારી પાસે માંગુ છું, જો તમે પણ એવી જ દશાને પામશો, જો તમે પણ મને હળદૂત કરશો. ભિખારી આપણી પાસે માંગવા આવ્યો છે એ આપણને એનો એના અનુભવથી, એના હિસ્ટ્રીથી આપણને કહેવા આવ્યો છે. 5 પૈસા 10 પૈસા આજકાલ તો એ બસ એક ચાલતા નથી ભાઈ, જે ચાલતા હોય તે 8 આના રૂપિયો 2 રૂપિયા જે ચાલતું હોય તે. કદાચ ના આપવું હોય તો કેવું, માફ કરો આગળ જશો, માફ કરો આગળ જશો. પેલું તો આપવું ખલાસ નહીં થઈ જાય. તમારે દરરોજના 10-20 હજાર આવે છે માટે ખલાસ નહીં થઈ જાય, અને ખલાસ થઈ જવાના હશે તો અબજો હશે તે ચાલ્યા જશે. હમણાં તો અનુભવ તો થઈ ગયો, વિદેશ દેશમાં થઈ ગયો, વિદેશમાં થયું, કચ્છ વાળા બધા કરોડપતિ રોડપતિ થઈ ગયા. એકલા રોડપતિ ન થઈ ગયા, દીકરા દીકરી બધું ખલાસ, જો બચ્યા હોય તો પોતે, અને આ વિદેશમાં પણ આ બધું. અમેરિકા વાળાને સપ્ટેમ્બરમાં અનુભવ થયો અને ઈરાક વાળાને ત્યાર પછી અનુભવ થયો. સુખ દુઃખ આવે સહેજ મતે તો સહીને રહેવું રે. લીવ, ટ્રાય ટુ લીવ એ નેચરલ લાઈફ. નેચરલ નો અર્થ આધ્યાત્મિક દ્રષ્ટિએ નેચરલ.
બહુ વિકલ્પો કરવા નહીં, ઓવર પ્લાનિંગ કરવું નહીં, વિચાર કરવો, વિવેકપૂર્વક કરવો. એ સક્સેસફુલ લાઈફ ઇઝ અ બેલેન્સ. એક ડોલ કે બે ડોલ નાવામાં વાપરો એ સમજી શકાય, પણ ટબ બાટલો બે વાર અને પછી શાવર બાટલો બે વાર તો એ વાત બરાબર નથી. એ વાત બરાબર નથી, કારણ કે એ ખોટી લક્ઝરી છે. એનાથી ફાયદો નથી અને નુકસાન ઘણું વધારે છે. દરેક બાબતમાં સમજી લેવું, દરેક બાબતમાં સમજી લેવું. એમ શાસ્ત્ર કહે છે, નીતિ શાસ્ત્ર શું કહે, અતિ સર્વત્ર વર્જયે, અતિ સર્વત્ર વર્જયે સામાન્ય. પછી ગુરુગમ તો દરેક જગ્યાએ લાગુ પડે છે. તો સહેજમાં જે પણ કંઈ આવે તેને સહન કરવું, અને સાદી ભાષામાં અનોરશું ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાની, છીન લિયાસો ખૂન બરાબર, ગોરખ બોલ્યા વાણી. જે સમયે સહજપણે જે આવી મળ્યું તેમાં સંતોષ માનવો, એવો હે રામ વશિષ્ઠનો ઉપદેશ હતો. એમ આવે છે વચનામૃત. બહેનોને ખાસ, ડોન્ટ કમ્પ્લેન, ડોન્ટ કમ્પ્લેન. ફરિયાદ કરવી નહીં બહુ. સાસુએ શું કર્યું એની ફરિયાદ ન કરવી, ને વહુરુએ શું કર્યું એની બહુ ફરિયાદ ન કરવી, અને જોડે વાળી 10,000 ની સાડી લાવી એની વાત ન કરવી પોતાના પતિને. ફરિયાદ રૂપે તો ન જ કહેવું. અસમ્ય દ્રષ્ટિનું એક લક્ષણ છે, અસમ્ય દૃષ્ટિનું એક લક્ષણ છે. એને કહે છે નિકાંક્ષિત્વ, નિકાંક્ષિત્વ. વેદાંતની પરિભાષા શું કહે છે? ઉર્મિને બીજી એષણાથી, રાગ દ્વેષ અને અજ્ઞાન ને લીધે જુદા જુદા પ્રકારની ઈચ્છાઓ થયા કરે છે, એને ક્ષમા. પેલો પેલું લક્ષણ છે ને ભાઈ, ક્ષમ, સંવેગ, દયા, આસ્તિક, અનુકંપા. ઉર્મિને બીજી એષણાથી અળગું રહેવું રે, સમદ્રષ્ટિ સમતાને ગ્રહી આપ ખોવું રે. આપ એટલે શું? આપ એટલે શું? એ છોડવું સૌથી અઘરું છે. આપા, આપાના બંને અર્થ થાય. આપાનો સાચો અર્થ તો થાય છે આધ્યાત્મિકતામાં શુદ્ધ ચૈતન્ય આત્મા, પણ અહીંયા એ રીતે નથી. અહીંયા કયા અર્થમાં લીધું છે? આત્મસિદ્ધિ અને છ પદપત્ર બંનેમાં આવે છે. માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય, ચાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. સ્વચ્છંદ પણ લઈ લો, સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ,
લહે શુદ્ધ સમકીત તે જેમાં ભેદ ન પક્ષ. એ છ પદમાં કીધું. અનાદિ કાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષો એ દેશના પ્રકાશી છે. આપક હોવું રે, દુર્યોધન કેમ નાશ પામ્યો, રાવણ કેમ નાશ પામ્યો, હિટલર કેમ નાશ પામ્યો, ને આપણે પણ કેમ નાશ પામી રહ્યા છીએ, જેને જેટલું હોય તેટલું. જ્યાં અભિમાન છે ત્યાં નાશ છે, ત્યાં દુઃખ છે. જ્યાં જેટલો વિનય છે ત્યાં તેટલું સુખ છે, ત્યાં તેટલો આત્મા પ્રગટ્યો છે. આત્મા, આત્મા એટલે આપણું મૂળ સ્વરૂપ. એના ઘણા બધા વિભાગ છે. મોટું કમળ હોય ને એના જેવો આત્મા છે. વિનય પ્રગટે તો આત્મા પ્રગટે, સમજણ. ક્ષમા પ્રગટે તો આત્મા પ્રગટે. એવી રીતે સરળતા, સંતોષ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય, આ બધા ગુણો આપણા જીવનમાં પ્રગટે તો આત્મા પ્રગટ્યો કહેવાય. આત્મા પ્રગટે, આત્મા પ્રગટે છાનો ન રહે. પોતાને માટે છાનો ન રહે, દુનિયા માટે જુદી વાત છે. દરેક વસ્તુનો સ્વભાવ હોય છે. કવિ કહે છે, રાડ પડે રજ પૂત છુપે નહીં, ચંદ્ર છુપે નહીં, બાદલ છાયો ચંચલ નારી કો નહીં, ન છુપે નહીં, જોગી છુપે નહીં, ભભૂત લગાયો. એમ પ્રીતમદાસજી કહે છે. હમણાં લીધું તો ત્યાં આગળ હમણાં ટેસ્ટ લીધો તો ને. હા, તેના નેણ ને વેણ બદલાય હરી રસ પીજીએ, તેના નેણ ને વેણ બદલાય હરી રસ પીજીએ. તમારી દુનિયામાં છે એવું, પણ તમારી દુનિયામાં સ્થૂળ છે. તમે એમ કહો, સાહેબ હું કરોડપતિ છું પણ હું ફૂટપાથ પર સુઈ રહું છું, સૂકો રોટલો માગીને ખાઉં છું અને ફાટલું એક કપડું પહેરું છું. તો કે મેર મુઆ તો કરોડપતિ નથી, એ કોઈક બીજાના છે. હે, કરોડપતિ હોય ને ફૂટપાથ પર સુવે અને માગીને રોટલો ખાય અને ફાટલું મેલું કપડું પહેરે તો એ કરોડપતિ શું કામનું? વ્યવહારમાં એવું છે. કરોડપતિ થાય તો લોકોને પણ એનો અણસાર આવી જાય, કંઈક અણસાર આવી જાય, કોઈક રીતે અણસાર આવી જાય મોટા ભાગે. એમ આત્મા પ્રગટે તો અણસાર આવી જાય, એ હવે આગળ કહેવાના છે. એ આપ ખોવું રે, આપ એટલે આપા, આપા એટલે માન, અભિમાન, અહંકાર ખોવું હોય તો કેવી રીતે થાય? સમદ્રષ્ટિ સમતાને ગ્રહી. ડેવલપ ધ ફેકલ્ટી ઓફ ઇક્વેનિમિટી એન્ડ સિરેનિટી. ડેવલપ ધ ફેકલ્ટી ઓફ ઇક્વેનિમિટી એન્ડ સિરેનિટી. સમતાની ટેવ રાખીએ, સમતા રાખવાની ટેવ પાડીએ, સમજણપૂર્વક ગમ ખાઈ જઈએ. આપણે આપણી કક્ષા પ્રમાણે રાખી શકીએ, પણ આપણે રાખવાનો પ્રયત્ન કરવો. ડોન્ટ બી અપસેટ, ડોન્ટ બી અપસેટ ઇન ટ્રિવિયલ મેટર્સ. વહુએ કે રામાએ કપ રકાબી ફોડી નાખ્યા તો એને ગાળો દેવી નહીં,
અને એને એવું બહુ કઈ કહેવું નહીં. પણ સાંજ ના કેવું, જો ભાઈ આજે તે ધ્યાન ન રાખ્યું ને એટલે કપરા ફૂટી ગયા ને, જો બીજી વાર એવું થશે તો મેં તારા પગાર માંથી એનો અડધો પૈસા કાપી નાખશું. વ્યવહારમાં એવું કરવું પડે, ધમકી આપવી પડે. પણ આપણે ગાળ બોલવી નહીં, ગુસ્સો કરવો નહીં, સાલા આંધળો છો સાલા તો કે ખબર છે કે નહીં તમારે. પણ તમારો મેનેજર, તમારો મુનિમજી કઈક ભૂલ કરે તો એકદમ અપસેટ થઈ જવું કેવું ખરું. વ્યવસ્થા જાળવવા માટે ઠપકો આપવો જરૂરી છે, પણ નોટ ફ્રોમ ઇનસાઇડ, નોટ ફ્રોમ ઇનસાઇડ. એવું આપણે નાના હતા ત્યારે ક્યારે આવતું હતું હિન્દીમાં વાર્તા આવતી હતી, ફૂફકારો લેકિન કાટો મત, ફૂફાડો મારવો પણ બટકું ભરવું નહીં. ફૂફાડો મારવો એ તો બતાવવા માટે છે, બટકું ભરવું નહીં. તો એ પ્રમાણે આપણે સમતાની, શાંત મન જાળવવાની, સંભાવતી રહેવાની ટેવ પાડવી. આદિ અંત મધ્ય એક દ્વૈત ભાસ્યું રે, આત્મના ઉદય થકી અજ્ઞાન નાસ્યું રે, આત્મના ઉદય થકી અજ્ઞાન નાસ્યું રે. બોલો શું કે છે વચનામૃત, શું કે છે? અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવનિવૃત્તિ રૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર હો. આનંદજી શું કે છે? યા કરણ મિથ્યાત દિયો તજ ક્યું કર દેહ ધરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે. જે અભ્યાસી ભાઈઓ એમણે પત્રાંક 52 માં વાંચ્યું, 52 શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 52 વાંચ્યું, એમાં આ અનુભવની વાત લખેલી છે. સવારના 4 વાગ્યાથી તે બપોરના 12 વાગ્યા સુધીનો અનુભવ કીધો છે. આંક 52. તો બધે રામ દેખે, બધે ભગવાન દેખે તો પછી ગુસ્સો કરે નહીં, રાગ કરે નહીં, દ્વેષ કરે નહીં, સમતા રાખે. આ એક સર્વાત્મ ભાવ નામની સાધના પદ્ધતિ છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે લખો, એમ કૃપાળુદેવ કહે છે ને. એને ગામડામાં સંતો શું કહે, મોમે રોમ તોમે રોમ, જો દેખું ત્યો રોમ હી રોમ, મોમે રોમ તોમે રોમ, જો દેખું ત્યો રોમ હી રોમ. બધે ભગવાન, બધે ભગવાન. પછી ગુસ્સો શું કરવાનો, પછી રાગ દ્વેષ શું કરવાના. બરાબર છે, બરાબર. ટેવ પાડવી પડે, આવો અભ્યાસ કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે. મોક્ષ માર્ગ એટલે પ્રેક્ટિસ ઓફ ધ ટ્રુથ. પ્રેક્ટિસ ઓફ ધ ટ્રુથ ઇઝ ધ પાથ ઓફ સાલ્વેશન. પણ ટ્રુથ એ જાણવું કેવી રીતે, ગુરુગમથી જણા. કારણ કે સત્યના હજારો પાસા છે, સત્યના હજારો પાસા છે. એ ધીમે 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 સમજા. એટલે કે આત્મના ઉદય થકી અજ્ઞાન નાસ્યું રે. શું કહે છે આત્મસિદ્ધિ? સદગુરુના ઉપદેશથી આવ્યું આ પૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું દૂર થયું અજ્ઞાન, નિજ પદ નિજ માહી લયું દૂર થયું અજ્ઞાન. આનંદ 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 આનંદ. એ જીવનનું ધ્યેય છે. તમે ગમે તે કરતા હો તો કે ના, મારે તો સાહેબ એક મર્સિડીઝ ગાડી જોઈએ, એક
મલબારીલમાં બંગલો જોઈએ, એ શા માટે જોઈએ છે? આનંદ જોઈએ છે, સુખ, હક જોઈએ, સાચું હક જોઈએ છે. હક એટલે શું ખબર નથી એને. એટલે એમ ગુલાબજાંબુ ખો તો મને સારું, મને સુખ મળે, રેશમી સાડી પહેરું તો સુખ મળે, પેલું 5000 ના મીટર વાળું સફારી સૂટ પહેરું તો મળે, 2000 રૂપિયાનો બૂટ પહેરું, હીરાનો હાર પહેરું, ગમે તે કરતો હોય સાચું સુખ ન મળે. કારણ કે સુખ દુનિયાના કોઈ પદાર્થમાં છે જ નહીં, સુખ તો અંતરમાં છે, પણ એ અંતરમાં ઢંકાયેલું છે, એ પ્રગટ કરવું જોઈએ. Unfold, unfold the absolute truth within. Unfold the absolute truth within. આત્મા ઉપર લાગેલા આવરણોને સમતા ભાવથી હટાવો, વિનયથી હટાવો, ક્ષમાથી હટાવો, જ્ઞાનથી હટાવો, વૈરાગ્યથી હટાવો, ભક્તિથી હટાવો, તો ભગવાન આત્મા આનંદ રૂપે અનુભવમાં આવશે. વેદ જોયા, પુરાણ જોયા, સર્વે તપાસી રે, રામના નામથી કોઈ મોટું સંત સંત ઉપાસી રે, રામના નામથી કોઈ મોટું સંત ઉપાસી રે. શાસ્ત્રોનો પાર નથી, ત્યારે એક દાયકામાં નહીં પણ એક વર્ષમાં એટલું સાહિત્ય પ્રગટે છે ધાર્મિક કે એ આખી જિંદગી પણ ન વાંચી શકે, એટલું એક મહિનામાં પ્રગટે છે. આપણે કોબામાં બહુ અનુભવ થાય, 100 સામાયિક આવે છે, હિન્દી, ગુજરાતી, મરાઠી, અંગ્રેજી બધા, અને બીજી ચોપડીઓ કેટલી આવે છે એ પણ બધી ભાષાઓની, સંસ્કૃત પ્રાકૃત સૌથી વધારે ગુજરાતી આવે, પછી હિન્દી, પછી અંગ્રેજી, પછી સંસ્કૃત પ્રાકૃત, બીજી નથી આવતી મરાઠી વગેરે, કારણ કે લોકો જાણે છે અહીંયા મરાઠી, બધા મરાઠી પેલા સામાયિક મોકલે છે પણ ચોપડીઓ ન મોકલે. માટે કહે છે કે જ્ઞાન એટલે કે દુનિયાવી જ્ઞાનનો કઈ પાર નથી, માટે આપણે એને એમાં પડવું નહીં. શોર્ટ એન્ડ સ્વીટ. સંતો કે પ્રયોજનભૂત જાણો અને પ્રયોગ કરો, પ્રયોજનભૂત જાણો અને પ્રયોગ કરો. જાણ જાણ કરે અને પ્રયોગ ન કરે તો કઈ ફાળ ન થાય. શું કહે છે રમણીકભાઈ? એક પંડિત, દો દો પંડિત, પંડિત 18 લાખ હુવા, એક એક પંડિત, દો દો પંડિત, પંડિત 18 લાખ હુવા. આદિ બ્રહ્મ કી ખબર ન જાણીએ તો પોથી ફાડી ફાડી મુવા, કબીર કહે એ માર ગડા જુદા, કબીર કહે એ માર ગડા જુદા, કબીર કહે એ માર ગડા જુદા. પ્રભુને મળવાના મારગડા જુદા, કબીર કહે એ મારગડા જુદા, કબીર કહે એ મારગડા જુદા. આપણે બહુ ભણેલા ને, આપણને ભગવાન ન મળે, કારણ કે આપણે ભગવાન ભણાન ભણેલાનું અભિમાન. સાહેબ, હું બોસ્ટન નો ગોલ્ડ મેડાલિસ્ટ છું, ઓક્સફર્ડ કેમ્બ્રિજમાં ભણેલો છું, બધી પરીક્ષાઓમાં ગોલ્ડ મેડાલિસ્ટ. કુયુક્તિ, અતિયુક્તિ અને કુબુદ્ધિ તે જ્ઞાન મેળવવાના સૌથી મોટા આડા સ્તંભ જેવા છે. આચાર્ય વીરસેન સ્વામી જેમણે લખેલું વર્તમાન સાહિત્ય 60,000 શ્લોક પ્રમાણ અને ટીકાથી ગણીએ તો આટલા આટલા 18 વોલ્યુમ બહાર પડ્યા, પણ હજુ પૂર્ણ જ થયું. ધવલા, જય ધવલાની ટીકા, એ કહે છે
મને ખબર નથી, હું અલ્પજ્ઞ છું. કરોડો શ્લોકો જેને મોઢે છે, મહાજ્ઞાની, ધ્યાની, તપસ્વી, વૈરાગી, રિદ્ધિધારી, મહાન આચાર્ય છે, એ એમ કહે છે કે નવયમ જાનામહ, અમે જાણતા નથી, અમે અલ્પજ્ઞ છીએ. અને આપણા જેવા ઢજ એને કઈ નથી આવડતું, એ મૂછો પર મને બધી ખબર છે, મને બધી ખબર છે, જે એમ કે એને કઈ જ ખબર નથી. માટે શાસ્ત્ર જાળ, મોટી જાળ છે, એમાં જે પડે છે તે કોઈ દી બહાર નીકળતો નથી. સત્પાત્રતા અને ગુરુગમનો આશ્રય લઈને આગળ વધવું. સત્પાત્રતા કેળવવી એટલે સદગુણો કેળવવા, અને ગુરુગમ, ગુરુગમ વિના કોઈ ઉપાય નથી આ દુનિયામાં, આ દુનિયામાં કોઈ ઉપાય નથી. ગૌતમ સ્વામીને ગુરુગમની જરૂર પડી હતી, અને તીર્થંકર ભગવાનને પણ આગ લાવવામાં જરૂર પડી હતી. એ કહીને આપણે છેલ્લી પંક્તિ લઈએ છીએ. આનંદજી શું કહે છે? દોડતું 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 દોડ્યો જેથી રે મનની દોડ જીનોશ્વર. પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી ગુરુગમ લેજો રે જોડ જીનેશ્વર. પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી ગુરુગમ લેજો રે જોડ જીનેશ્વર. માટે પાંચ ઇન્દ્રિયો અને મનથી પાર ગયેલા આવા ગુરુદેવ, એમણે જે સ્વસંવેદનરૂપ જ્ઞાન પ્રગટ કર્યું છે, તેના માધ્યમથી પરમ રહસ્યમય એવા આત્માની અનુભૂતિના માર્ગને જાણવો અને અભ્યાસવો, જાણવો અભ્યાસવો, એમ છેલ્લે કહે છે. અહીં સાદી ભાષામાં રામના નામથી કોઈનો મોટું સંત ઉપાસી રહે. દરેક નો સાર શું? સમરો મંત્ર નવો ભલો નવકાર, એ છે ચૌદ પૂરવ નો. ઓહો, ચૌદ પૂરવ ક્યારે થાય? એના બદલે નવકારમાં બધું સમજી જાય, તો સમજે તો આચાર્ય માને તો એથી ઉદાર. એ તો કહે છે આખો નમસ્કાર મંત્ર ની જરૂર નહીં, અરિહંત નું સ્વરૂપ જાણી લે, એમ કે છે ને ભાઈ. ગુરુગમનું અને પ્રભુના નામનું મોટું ભક્તાભક્ત સૂત્ર માં બોલો છો ને, દૂરે રાખો સ્તવન કરવા આપના એક ધારા, પાપો નાશે જગ જનતણા નામ માત્ર તમારા. સદગુરુ ને સેવતા મારું મન ડુમોયું રે, કૃષ્ણ કહે મહાપદમાં એક ચિત્ત પ્રોયું રે. કૃષ્ણજી કહે મહાન પદમાં એક ચિત્ત પ્રોયું રે. શું કહે છે? સેલું નવમી ગાથા આત્મસિદ્ધિની અને પ્રીતમદાસજીની આજે આવ્યું હતું. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને, શ્વાસે શ્વાસે સુમિરન કરતા પાચે પાતક જાય જોને, શ્વાસે શ્વાસે સુમિરન કરતા પાચે પાતક જાય જોને. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો. કૃષ્ણજી કહે મહાપદમાં એક ચિત્ત પ્રોયું રે. પ્રોયું એટલે પરોયું, પરોવ્યું. તમારે જરા નાના કાણાવાળી સોય હોય અને દોરો પરોવો હોય તો શું કરો છો? કે સાહેબ એટલી ખબર નથી, આમ આમ કરવાનું ને આમ વળ ચડાવવાનો, અને પછી સ્થિર રાખીને પછી આમ પરોવાનું, પછી પેલી બાજુથી કહેવાનું અલા પેલી બાજુ ખેંચ,
પેલી બસ સહેજ નીકળે ને આમ કરી, જે મનુષ્ય પોતાનું ચિત્ત પરમાત્મામાં પરોવે છે, જે મનુષ્ય સદગુરુમાં પોતાનું ચિત્ત પરોવે છે, અને તે સદગુરુ અને પરમાત્મા કહે છે તેવા પોતાના આત્મામાં પરોવે છે, તેને સર્વોત્તમ પદની પ્રાપ્તિ થાય છે. તે જ આપણે પ્રાપ્ત કરવી છે. અંધમંગળ જિન પદ નિજ પદ એક ભેદ ભાવ નહીં કાય, લક્ષ થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય.